ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વાર્તા સાંભળીને તમને થયું હશે કે આ તો કંઈ અલગ જ પ્રકારનું વાવાઝોડું હતું, લાગ્યું ને તમને? તો આ વાર્તાને આધારે આપણે વાતચીત કરીશું. હવે કરીશું આપણે વાતચીત. વાતચીતમાં પહેલો પ્રશ્ન છે, દોશીએ દીકરાને બૂમ પાડીને શું કહ્યું? એનો જવાબ છે, ડોશીએ દીકરાને બૂમ પાડીને કહ્યું, મોટું વાવાઝોડું આવી રહ્યું છે, ઘેતા બકડાને લઈ ઘેર આવ. ત્યાર પછીનો સવાલ છે, વાવાઝોડાના મારથી બચવા માટે વાઘે શું કર્યું? એનો જવાબ છે, વાવાઝોડાના મારથી બચવા માટે વાઘ ચૂપચાપ ઝાડીમાંથી નીકળી ઘેટા બકડામાં ભળી ગયો. ત્યાર પછીના પ્રશ્નો છે, ત્રીજો અને ચોથો. ત્રીજો છે, ચોર સિંહ ઉપર પડતા સિંહને શું લાગ્યું? અને ચોથો, કોના ભયથી વાઘ, રીછ અને સિંહ જંગલ છોડી ગયા? આ સવાલના જવાબ તમારે લખવાના રહેશે. ત્યાર પછી છે, સાચું હોય તો ખરું કરો, ખોટું હોય તો ખોટું કરો, એટલે કે ખરા ખોટા લખવાના છે. પહેલું છે, દોશીને એક દીકરો હતો. તો આ વાક્ય ખરું આવશે કે ખોટું આવશે? દોશીને કેટલા દીકરા હતા? એક દીકરો હતો, એટલે શું આવશે જવાબ? ખરું. બીજું છે, છોકરો ઘેટા બકરાની સાથે સિંહને લઈ ઘેર પાછો આવ્યો. આ વાક્ય ખરું છે કે ખોટું? છોકરો સિંહને લઈને આવ્યો કે વાઘને લઈને આવ્યો? બરાબર, વાઘને લઈને આવ્યો. તો આમાં તો સિંહ લખ્યું છે, તો આ ખરું થશે કે ખોટું થશે? ખોટું. બરાબર. હવે એના પછીનું ત્રીજું છે, ચોર ઝાડના પોલાણમાં છુપાઈ ગયો. અને ચોથું, સિંહે કહ્યું કે એક જ પંજાથી એને મારીને ખતમ ન કરી નાખું તો મારું નામ સિંહ નહીં. આ બે વાક્યો ખરા છે કે ખોટા એ તમારે જાતે લખવાના છે. હવે પછીનો પ્રશ્ન છે, એક જ શબ્દમાં ઉત્તર લખો. બરાબર. તો એમાં છે સવાલ પહેલો, દોશીનો દીકરો જંગલમાં શા માટે ગયો હતો? શા માટે ગયો હતો? લાકડા કાપવા માટે? ફરવા માટે? નહીં. શા માટે ગયો હતો? ઘેટા બકરા ચારવા માટે ગયો હતો. બરાબર ને? એ પ્રમાણે બીજો સવાલ જોઈએ, કોના ભયથી ઘેટા બકરામાં નાસભાગ મચી ગઈ? શાને કારણે નાસભાગ મચી ગઈ? વાવાઝોડાને કારણે કે સિંહના ડરને કારણે? નહીં, વાઘના કારણે. બરાબર છે. ત્રીજો સવાલ છે, ચોર ગભરાઈ ગયો. કારણ કે? શા માટે ચોર ગભરાઈ ગયો? ગામના લોકો તેને જોઈ ગયા હતા? વાઘે તેના પર હુમલો કર્યો હતો? નહીં, ગામના લોકો તેને જોઈ ન ગયા હતા અને વાઘે પણ હુમલો ન કર્યો હતો. બકરાની જગ્યાએ તેણે વાઘ બાંધ્યો હતો. બરાબર, એટલે એ ગભરાઈ ગયો હતો. ચોથો સવાલ છે, ચોરના હાથમાં શું આવી ગયું? આ જવાબ તમારે જાતે લખવાનો છે. હું તમને ઓપ્શન આપું. બરાબર. તો સિંહનું પૂંછડું આવી ગયું, વાંદરાનું પૂંછડું આવી ગયું,
કે રીછનું પૂછડું આવી ગયું, ચોરના હાથમાં કોનું પૂછડું આવી ગયું? આમાંથી તમારે જે યોગ્ય જવાબ છે એ લખવાનો રહેશે. બરાબર, નવા એકમ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સ્ટે હેપી.